આપણે પ્રકરણ 12 બીજગણિતીય પદાવલી કાલે આપણે સરવાળા એકપદીના એકપદી સાથે દ્વિપદીના દ્વિપદીના દ્વિપદી સાથે આપણે જોયા આના સિવાય બીજા પણ અન્ય સરવાળાના સંદર્ભમાં વિશિષ્ટ દાખલાઓ જે આપણે આજે ભણી તો પ્રશ્ન નંબર આગળ એક સરવાળા કરો આપણે હાલ બધા સરવાળાના સંદર્ભમાં કેટલી માહિતી ભણવાની છે કે એક પદી હોય દ્વિપદી હોય ત્રિપદી હોય એક કરતા વધારે પદીઓ હોય તો એના સરવાળા કઈ રીતે થાય એના ભાગરૂપે આપણે પેલા સરવાળા શીખીશું પણ પછી બાદબાકી તો આપણે પહેલી જે સરવાળાના સંદર્ભમાં રકમ છે P માઇનસ R P Z બીજી છે દ્વિપદી બીજી દ્વિપદી છે 3 P Z માઇનસ Z અને ત્રીજી છે ફર્સ્ટ દ્વિપદી Z માઇનસ P તો આ 3 દ્વિપદી છે દ્વિપદી દ્વિપદી અને દ્વિપદી ત્રણ દ્વિપદીનો સરવાળો કરવાનો છે તો પહેલા આપણે અલ્પવિરામના સંદર્ભમાં આપણે લખીશું સરવાળાનો સંકેત પી માઇનસ આર પી ઝેડ કૌંસ કરીશું બે દ્વિપદી વચ્ચે સરવાળાનું નિશાન આપીશું ત્રણ પી ડેટ માઇનસ ઝેડ પ્લસ ઝેડ માઇનસ પી આપણે દ્વિપદી દ્વિપદી અને દ્વિપદી ત્રણ દ્વિપદીનો આપણે સરવાળા તરીકે સંકેત આપીશું હવે સરવાળાનો સંકેત આપ્યા પછી આપણે કૌંસને એ કૌંસને છોડી દઈશું માઇનસ આર પી ઝેડ પ્લસ ત્રણ પી ઝેડ માઇનસ ઝેડ પ્લસ ઝેડ માઇનસ પી આ પણ છોડી દીધો આ કૌંસ છોડી દીધો આ કૌંસ છોડી દીધો હવે બધા પદો નજીક લાવી કયા પીપી વાળા હતો પી ઝેડ વાળા હતો અને એકલા ઝેડ વાળા હતો તો પહેલા લઈશું પી વાળું પદ તો પી આના ટીની આગળ માઇનસ છે જે ચલની આગળ માઇનસ નો જે સંકેત હોય એ સંકેત જ રાખવાનો છે એમાં બદલવાનો નથી જેના આગળ જે સંકેત હોય પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય માઇનસ એ જ લખવાનો ટીની આગળ માઇનસ છે તો માઇનસ પી માઇનસ આઠ પી ઝેડ પ્લસ ત્રણ પી ઝેડ માઇનસ ઝેડ પ્લસ ઝેડ તો એના ભાગરૂપે આપણે આનો એક ધન છે એક ઋણ છે એક ધન અને એક ઋણ તો એના ભાગરૂપે આપણે પી કોમન કાઢીએ તો એક માઇનસ એક કૌંસમાં પી કોઈ સહગુણક ન હોય તો આપણે એક સમય કોઈ સહગુણક ન હોય તો આપણે સમય કરવાનો એક માઇનસ એક પી અહીંયા બીજા સંદર્ભમાં રહીશું આપણે પ્લસ ત્રણ છે એટલે માઇનસ વત્તા માઇનસ આઠ
માંથી એક જાય તો શૂન્ય તો આપણે શૂન્ય ટી પ્લસ માઇનસ આઠ પ્લસ ક તો માઇનસ પાંચ ટી છે એક માંથી એક જાય તો શૂન્ય છે હવે શૂન્ય ને ટી સાથે ગુણીએ તો શૂન્ય જ આવશે એટલે આપણે જતું રહેશું અને પાંચ માઇનસ ટી છે તો તમારે માઇનસ પાંચ ટી જેડ આવશે શૂન્ય જેડ સાથે ગુણીએ તો શૂન્ય આવશે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવામાં આવે તો એનો જવાબ શૂન્ય જ આવશે એટલે શૂન્ય પ્લસ માઇનસ શૂન્ય એટલે તમારામાંથી એક જ પસંદે માઇનસ ફાઈવ ટી છે તો આ તમારે દ્વિપદીનો ત્રણ પદ સાથેનો સરવાળો હવે આપણે આગળ રાખો દ્વિપદીના એક બે ત્રણ અને ચાર પદો છે દ્વિપદી કેટલા છે ચાર પદો આપણે ત્રણ પદોનો સરવાળો લીધો હવે ત્રણ કરતા વધારે ચાર ચાર કરતા વધારે પાંચ પાંચ કરતા વધારે છ હોય તો એનો આપણે સરવાળો કઈ રીતે કરી શકીએ તો આપણે કૌંસના સ્વરૂપમાં પહેલા દર્શાવીશું માઇનસ વન એમ એ પ્લસ ફાઈવ પ્લસ બાર એમ એન પ્લસ ટુ પ્લસ નાઇન એમ એન માઇનસ આઠ પ્લસ માઇનસ ટુ એમ એન માઇનસ થ્રી તો આપણે તો આપણે માઇનસ સાત એમ એન પ્લસ ફાઈવ પ્લસ બાર એમ એન પ્લસ ટુ પ્લસ નાઇન એમ એન માઇનસ આઠ માઇનસ ટુ એમ એન માઇનસ થ્રી આ ચાર દ્વિપદીનો સરવાળો જે આપણે કૌંસમાં દર્શાવ્યો હવે બધા જે કૌંસમાં દર્શાવેલા છે પદો એ બધા પદો આપણે કૌંસ સ્વરૂપે છોડી દઈશું એટલે કૌંસ છોડી દઈશું તો કૌંસ છૂટી જાય તો અહીંયા માઇનસ સાત એમ એન પ્લસ ફાઈવ પ્લસ બાર એમ એન પ્લસ ટુ પ્લસ નાઇન એમ એન માઇનસ આઠ પ્લસ પ્લસ માઇનસ માઇનસ થશે માઇનસ ટુ એમ એ માઇનસ થ્રી હવે આપણે કૌંસ ભરી દીધો માઇનસ સાત એમ એ પ્લસ ફાઈવ પ્લસ બાર એમ એ પ્લસ ટુ પ્લસ નાઇન એમ એ માઇનસ એ પ્લસ માઇનસ માઇનસ
minus 7 m plus 8 m plus 9 m minus 2 m. તો a 2 3 અને 4 એ ચાર પદો સજાય છે જ્યારે એક બીજાને નજીક લાવે છે અને પછી સંખ્યા પ્લસ 5 પ્લસ 2 માઇનસ 8 અને માઇનસ 3 પ્લસ 5 પ્લસ 2 માઇનસ 8 અને માઇનસ 3 એ પદો નજીક લાવે છે. હવે સજાતીય પદોનો સરવાળો 7 12 9 અને 2 માઇનસ 2 તમે એને બધામાં કોમની કરશે તો માઇનસ 7 વત્તા 12 વત્તા 9 માઇનસ 2 એમ વત્તા કૌંસમાં 5 ને 7 અને 7 8 ને માઇનસ 3 11 એટલે 7 માઇનસ 11. હવે આનો સરવાળો બાદ કરી આ 2 છે માઇનસ 7 12 એટલે કેટલા થશે માઇનસ 7 ને 12 પહેલા પ્લસ લઈએ તો પ્લસ 12 ને 12 ને 21 અને માઇનસ માઇનસ પ્લસ 9 એમ પ્લસ 7 માઇનસ 11. હવે 21 ને 9 21 માંથી 9 બાદ કરો તો તમારે કેટલા વચ્ચે 12 એમ અને 7 માઇનસ 11 11 માંથી 7 સાત કરીએ તો કેટલા વચ્ચે માઇનસ 4 મોટી સંખ્યા કરીએ નિશાન આવે તે તમારે લખવાનું. તો આ તમારો જવાબ પૂરો થયો 12 એમ માઇનસ 4 અને બીજાનો જવાબ થયો માઇનસ 5 છે. તો આ હતા સરવાળાના ભાગે આપણે પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીન પર જે દાખલા કરેલા છે તેની કોપી કરી રાખો. તો આ આપણે સરવાળા સંદર્ભમાં બે પદીના દ્વિપદીનો દ્વિપદી સાથે ત્રણ પદ હતા એ અને દ્વિપદીના દ્વિપદી સાથેના ચાર પદના સંદર્ભમાં સરવાળા. તો આ રીતે પરીક્ષાની અંદર વિષુ સરવાળા તરીકે પૂછાય તો એ ખાસ આપણે યાદ રાખવાના અને ગણતરી કેવી રીતે કરવાની છે તે લખવાના. તો ચલો આપણે આગળના બીજા ભાગ લઈશું. માઇનસ 11 માઇનસ 10y
Gracias.
દસ માઇનસ દસ વાય આ બંને ઘન અને ઋણ છે દસ માં દસ જાય તો શૂન્ય સાત છે વત્તા માઇનસ બાર વત્તા આઠ વત્તા ચાર બાર આઠ ચાર એક્સ વાય હવે વત્તા તેર માઇનસ તેર વત્તા અઢાર તો આપણને એમાંથી ચૌદ માઇનસ આઠ સોરી સાત તો ચૌદ માંથી સાત જાય તો કેટલા વચ્ચે સાત તો સાત એક પ્લસ દસ માંથી દસ જાય તો ઝીરો વાય પ્લસ માઇનસ બાર અને પ્લસ બાર એટલે માઇનસ બાર અને પ્લસ બાર તો માઇનસ માંથી પ્લસ બાર જાય છે ઝીરો એમાં પણ આવશે ઝીરો એક્સ વાય હવે છેલ્લું માઇનસ તેર પ્લસ અઢાર એટલે અઢાર માંથી તેર જાય એટલે પાંચ મોટી સંખ્યા અઢાર માં તેર બાદ કરીએ તો પાંચ થાય મોટી સંખ્યા આગળ જે નિશાન છે પ્લસ તો આપણે ભણી ગયા જે પદ આગળ મોટું નિશાન હોય તો એ લખવાનું અઢાર આગળ મોટું નિશાન એટલે પ્લસ એટલે પ્લસ થાય હવે સાત એક્સ જીરો સાથે આપણે ગુણાકાર કરીએ તો ઝીરો જ આવશે એટલે આ પદ જતા રહેશે વચ્ચે તમારે શું પદ ફક્ત સાત એક દસ પાંચ તો આ તમારો જવાબ પૂરો થયો સાત એક દસ પાંચ તો આવા બહુપદીના સંદર્ભમાં સરવાળા પૂછાય તેનું સાદું રૂપ કઈ રીતે આપી શકાય જે આપણે દાખલા તરીકે આપણે ભણ્યું તો અહીંયા ફોટો લઈ લો વિદ્યાર્થી મિત્રો પછી આગળ બીજો આપણે દાખલો લઈએ ત્રણ પદ નો કૌંસ ત્રણ પીનો વર્ગ ક્યુ નો વર્ગ માઇનસ ફોર પી ક્યુ
plus phi. એક પદનો ત્રણ પદને કૌંસ લીધો. હવે એક પદ plus કૌંસમાં minus 10 p નો વર્ગ q નો વર્ગ plus કૌંસમાં 15 plus 9 p q plus 7 p નો વર્ગ q નો વર્ગ. આપણે જે પદો આપેલા હતા ત્રણ પદ એક પદ ને ત્રણ પદ એને કૌંસમાં દર્શાવી દીધું એક સરવાળા કરી. હવે આપણે કૌંસમાં દર્શાવી ત્રણ કિલો કિલો વર્ગ માઇનસ વન પી ક્યુ પ્લસ ફાઈવ પ્લસ માઇનસ 10 કિલો વર્ગ કિલો વર્ગ પ્લસ 15 9 પી ક્યુ પ્લસ 7 કિલો વર્ગ કિલો વર્ગ. હવે આપણે કૌંસ છોડી દઈશું તો કૌંસ છોડી દઈએ તો 3 પી નો વર્ગ ક્યુ નો વર્ગ માઇનસ 4 પી ક્યુ પ્લસ 5 પ્લસ માઇનસ 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 10 પી નો વર્ગ ક્યુ નો વર્ગ પ્લસ 15 પ્લસ 9 પી ક્યુ પ્લસ આપણે કૌંસ છોડી દીધો તો કૌંસની અંદર પહેલા 3 પી નો વર્ગ ક્યુ નો વર્ગ માઇનસ 4 પી ક્યુ પ્લસ 5 માઇનસ 10 પી નો વર્ગ ક્યુ નો વર્ગ પ્લસ 15 પ્લસ 9 પી ક્યુ પ્લસ 7 પી નો વર્ગ પી નો વર્ગ ક્યુ નો વર્ગ. હવે આપણે સહજાતીય પદો એકબીજાને નજીક લાવીશું. તો સહજાતીય પદો તરીકે આપણે પહેલા કયા કયા સહજાતીય પદો લાવીશું તો વર્ગવાળા આપેલ છે તે. તો વર્ગના સંદર્ભમાં 3 પી નો વર્ગ ક્યુ નો વર્ગ આ એક પદ એકા પદ અને એકા માઇનસ 10 પી નો વર્ગ ક્યુ નો વર્ગ વત્તા 7 પી નો વર્ગ ક્યુ નો વર્ગ. તો 3 પી ક્યુ નો વર્ગ માઇનસ 10 પી નો વર્ગ ક્યુ નો વર્ગ પ્લસ 7 પી નો વર્ગ ક્યુ નો વર્ગ એ પદ નથી લખ્યા. હવે બીજું પદ એ તો પી ક્યુ નો માઇનસ 4 પી ક્યુ એકા પર. બીજું પ્લસ 9 પી ક્યુ તો માઇનસ 4 પી ક્યુ અને પ્લસ 9 પી ક્યુ સંખ્યા પ્લસ 5 પ્લસ 1 તો માઇનસ 4 પી ક્યુ પ્લસ 9 ક્યુ પી પી ક્યુ પ્લસ 5 પ્લસ 15. હવે આ 3 પદનો સરવાળો એટલે માંથી 3 માઇનસ 10 પ્લસ 7 3 ગુણાકારનો સરવાળો આપણે કરવાનો બાકી અને પી નો વર્ગ ક્યુ નો વર્ગ એમાં પ્લસ માઇનસ 4 પ્લસ 9 પી ક્યુ અને એમાં પ્લસ 5 વત્તા 15. ચલો આમાંથી પી ક્યુ નો વર્ગ કોમન કાઢી લે સંખ્યા 3 માઇનસ 10 પ્લસ 7 એટલે 7 ને 3 10 10 માઇનસ 10 એટલે કેટલા આવશે 0 જ આવશે. કેટલા આવશે 0 એટલે આપણે સીધો ડાયરેક્ટ લખીશું 0 પી નો વર્ગ ક્યુ નો વર્ગ પ્લસ માઇનસ
માઇનસ નવ માંથી ચાર જાય તો પાંચ મોટી સંખ્યા આગળ ધન નું નિશાન છે એટલે પ્લસ પાંચ પીક્યુ અને પ્લસ પંદર ની પાંચ પંદર ની પાંચ કારણ શૂન્ય પીક્યુ ના વર્ગ સાથે ગુણાકાર કરીએ તો શૂન્ય ભેગા કરવાની જરૂર નથી વૈધા આપણી પાસે પાંચ પીક્યુ અને પ્લસ વીસ વધ્યા પાંચ પીક્યુ પ્લસ વીસ શૂન્ય સાથે ગુણાકાર કરીએ કોઈ પણ તો શૂન્ય જ આવશે તો આ તમારે જવાબ પાંચ પીક્યુ પ્લસ વીસ પાંચ પીક્યુ તો આ હતા આપણે બહુપદીના સંદર્ભમાં સરવાળા તો વિદ્યાર્થી મિત્રો આનો પણ સ્ક્રીન ફોટો લઈ લો જેથી કરીને આપણે દરેક દાખલાઓ નોટમાં નોટમાં કરવાના દરેક વિદ્યાર્થીએ નોટમાં હોમવર્કમાં બધા દાખલા ગણવાના છે અને સાથે પ્રેક્ટિસ બુકમાં આવા ઘણા બધા દાખલા છે જેને આપણે પ્રેક્ટિસ પણ કરવાની છે હવે છેલ્લો દાખલો લઈ લઈશું તો નવ એક્સ નવ એક્સ નો
विद्यार्थी मित्रों